ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. આજે આપણે બનાવશું મગનું કોરું શાક. મગનું કોરું શાક બનાવવા માટે આપણે આ અડધો કપ મગને આપણે સાંજે પલાળી દીધા હતા, એટલે આપણે 7 થી 8 કલાક આને પલાળી દેવાના, એટલે સરસ આ રીતે પલળી જાય છે. અને 2 ચમચી આપણે લીંબુનો રસ લીધો છે, થોડાક આપણે લીલા ધાણા લીધા છે, થોડીક આપણે હળદર લીધી છે, 2 આપણે લીલા મરચાં લીધા છે, આ મીડિયમ તીખા છે, થોડાક આપણે લીમડાના પાન લીધા છે, થોડીક હિંગ લીધી છે વઘાર માટે, અને આદું લીધું છે આપણે 1 ટુકડો, એને આપણે છીણી લીધું સારી રીતે. મીઠું જોશે આપણે સ્વાદ પ્રમાણે. 1/2 ચમચી આપણે ધાણા જીરું લીધું છે અને 1 ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું લીધું છે. 1/2 ચમચી આપણે આખું જીરું લીધું છે અને 1 લાલ મરચું લીધું છે વઘાર માટે, અને થોડીક આપણે લસણની કળીઓ આ રીતે સુધારી લીધી છે વઘાર માટે. તેલ જોશે આપણે અને પાણી જોશે. તો પહેલાં આપણે આ મગને બાફી લેવું થોડાક એમ. તો આ આપણે કડાઈ લીધી છે, એમાં આપણે ગેસ ચાલુ કરીશું અને આમાં આપણે પાણી નાખશું. પાણી ઉકળે પછી આપણે એમાં મગ નાખી દેવું. પાણી આપણું ઉકળી ગયું છે, એમાં આપણે થોડુંક મીઠું નાખી દેવું અને આપણે આ મગમાંથી પાણી કાઢી નાખ્યું છે, એ મગ આપણે આમાં નાખી દેવું. આને આપણે બફાવા દેવું. આપણે પલાળેલા છે એટલે જલ્દી બફાઈ જાય. આપણે હવે મગને ચેક કરી લેવું, કેમ કે આપણે પલાળેલા છે એટલે આને બાફતા બહુ વાર નથી લાગતી. તો મગ આપણા સરસ બફાઈ ગયા છે એકદમ. આને આપણે હવે કાઢી લેવું, ગેસ બંધ કરી દેવું. આ મગનું પાણી છે એ હેલ્થ માટે બહુ સારું હોય. આ પીવાનું થોડું ઘણું મીઠું એવું લાગે ઓછું, તો હંચર કે એવું કાંઈ નાખીને એમ બહુ સારું મગનું પાણી. બધા મગ આપણે કાઢી લેવું. આપણે બધાય મગ કાઢી લીધા છે, હવે આપણે વઘાર કરી લેવું. તો આ કડાઈ આપણે લીધી છે, ગેસ ચાલુ કરીશું, આમાં આપણે તેલ નાખીશું. તેલ આપણે બહુ વધારે નથી નાખવાનું, 1/2 ચમચા જેટલું જ એમ. તો તેલને આપણે ગરમ થવા દેવું. તેલ આપણું ગરમ થઈ ગયું છે તો પહેલાં આપણે એમાં જીરું નાખીશું. હવે આપણે એમાં લસણ નાખીશું અને લાલ મરચું નાખીશું. હવે આપણે એમાં લીલા મરચાં નાખીશું ને લીમડો નાખીશું. હવે આપણે એમાં આદું નાખીશું. હવે આપણે એમાં હિંગ નાખીશું. ધાણા જીરું નાખીશું અને હળદર નાખીશું. થોડુંક આપણે મીઠું નાખીશું, બાફવામાં નાખ્યું હતું એટલે આમાં આપણે થોડું નાખીશું. હવે આપણે આમાં લાલ મરચું નાખીશું અને લીલા ધાણા નાખીશું. હવે આપણે એમાં મગ નાખી દેવું. મગને આપણે મિક્સ કરી લઈએ. હવે આને આપણે થોડીક વાર ઢાંકીને પાકવા દેવું, એકદમ ધીમો ગેસ રાખીને 2 થી 3 મિનિટ. હવે આપણે જોઈ લેવું. મગમાં બધા મસાલા ચડી જાય એટલે આપણે આને
થોડીક વાર મસાલામાં પકાવવાનું. એમ મગ તો આપણે બાફેલા જ છે સરસ. હવે આપણે ગેસ બંધ કરી દઉં અને લીંબુનો રસ આપણે આમાં નાખી દઉં. હવે આપણાને નીચે ઉતારી લઈશું, ગરમા ગરમ સર્વ કરીશું. ઉપરથી આપણે થોડાક લીલા ધાણા નાખશું. તૈયાર છે આપણું મગનું સૂકું શાક. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ મગનું સૂકું શાક.